નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ સરસ્વતી એજ્યુમાં. મિત્રો, સરસ્વતી એજ્યુકેશન એટલે તમામ પ્રકારની સરકારની જાહેર થયેલી નવી ભરતી, નવી યોજનાઓ, ડ્રાઇવિંગ લાયસન્સ, આરટીઓ કમ્પ્યુટર ટેસ્ટના મહત્વના પ્રશ્નો વગેરેના વિડીયો બનાવવામાં આવે છે આ યુટ્યુબ ચેનલની અંદર. તમામ પ્રકારનો મટીરિયલ જે છે તમને મળી રહેશે. સરસ્વતી એજ્યુને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સરસ્વતી એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, આજે આપણે એક વિડીયોની વાત કરવાના છીએ. તો વિડીયો શું છે તમને સંપૂર્ણ માહિતી આપી દઉં છું. આ વિડીયો જે છે તે અંત સુધી જોઈ લેજો. આજે આપણે વાત કરીશું લાઇટ બિલ મોબાઈલમાંથી કેવી રીતે ભરી શકાય, લાઇટ બિલના નાણાં કેટલા બાકી છે તે કેવી રીતે જાણી શકાય, લાઇટ બિલના નાણાં કેટલા જમા છે તે કેવી રીતે જાણી શકાય, લાઇટ બિલ ભરતી વખતે કઈ એપ્લિકેશનનો ઉપયોગ કરવાથી કેશબેક તમને મળી શકે છે, એટલે કે લાઇટ બિલના નાણાં આપણે ચૂકવીએ તો એની સામે આપણને અમુક પૈસા જે છે પાછા મળતા હોય છે. તો આ સંપૂર્ણ બાબતે આજે હું તમને શીખવવાનો છું. તો મોબાઈલ અંત સુધી તમે આ વિડીયો જોઈ લેજો. તો સંપૂર્ણ માહિતી આપતો આ વિડીયો આજે આપણે જોઈશું. સંપૂર્ણ એક સ્ટેપ બાય સ્ટેપ તમને હું માહિતી શીખવાડીશ. તો મિત્રો, ચલો શરૂઆત કરીએ. તો મિત્રો, સૌ પ્રથમ આપણે ગૂગલ ખોલવાનો છે મોબાઈલમાં. ગૂગલ ખોલ્યા પછી અહીં સર્ચ બારની અંદર આપણે જે જ્યાંથી તમે બિલ ભરવા માગો છો, જે ઉત્તર ગુજરાત હોય, તો મિત્રો તમારે લખવાનું છે UGVCL, એટલે અહીં પહેલી જ આવી જશે. જો પશ્ચિમ હોય તો BGVCL લખવાનું છે, મધ્ય હોય તો MGVCL, અને દક્ષિણ હોય તો BGVCL. તમે લખશો એટલે સીધી અહીં જે દક્ષિણ ગુજરાત વીજ કંપની આવી જાય છે એના ઉપર સીધો ક્લિક કરીશું. એના ઉપર ક્લિક કરશો એટલે સીધો જ અહીં જે છે એ આપણને digivcl.com કરીને એની પહેલી જ વેબસાઇટ આવી જાય છે. એ આવી જાય એટલે આપણે સીધું એના ઉપર ક્લિક કરીશું. એના ઉપર ક્લિક કરશો એટલે એની આ જે digivcl છે એની પૂરેપૂરી વેબસાઇટ ઓપન થશે. મિત્રો, digivcl હોય, UGVCL હોય, BGVCL હોય કે MGVCL, દરેકની જે આ વેબસાઇટ છે આ એક જ પ્રકારે બનાવેલી છે, એટલે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમને આની અંદર હું સંપૂર્ણ માહિતી આપી દઉં છું કે તમારે ક્યાં જવાનું છે. તો સૌ પ્રથમ આપણે અહીં ઓનલાઈન પેમેન્ટ જે લખેલું છે એની અંદર પણ તમે જઈ શકો છો. કન્ઝ્યુમર સર્વિસ છે એની અંદર પણ જઈ શકો છો. સૌ પ્રથમ આપણે જઈએ ઓનલાઈન પેમેન્ટ, એના ઉપર તમે ક્લિક કરશો. આ પ્રમાણે જે છે આખી અહીં માહિતી ખુલી જશે. તો આની અંદર મિત્રો તમે સૌ પ્રથમ તમને કહી દઈએ કે ઓનલાઈન પેમેન્ટ છે એ ઓનલાઈન પેમેન્ટ ચારે ચાર જગ્યાએ અહીંથી સીધું તમે કરી શકો છો. પરંતુ મિત્રો, તમારે એના ઉપર ક્લિક નથી કરવાની, ક્લિક આપણે કરવાની છે ક્વિક પેમેન્ટ. આ જે ક્વિક પેમેન્ટ છે એના ઉપર ક્લિક કરવાની છે. એના ઉપર તમે ક્લિક કરશો અને મિત્રો આવી રીતે આ સ્ટેપ જે છે એ આપણને 12 સ્ટેપ ખુલી જશે. આ 12 સ્ટેપ ખુલી ગયા બાદ શું કરવાનું છે, તો તમારે અહીં તમારો જે કસ્ટમર નંબર છે એ નાખવાનો છે. કસ્ટમર નંબર નાખી અને શું કરવાનું છે કહી દઉં તમને. તો જો હું અહીં મારો જે કસ્ટમર નંબર છે એ નાખું છું, તારીખ આવી જશે અને મુખ્ય
મુખ્ય વાત તમને કહી દઉં મિત્રો, કદાચ તમને ખબર નહીં હોય તો આજે મારું બિલ છે માઇનસ બતાવે છે, માઇનસ 774 રૂપિયા. તો એ 774 રૂપિયા જે છે એ મારા અત્યારે જમા છે, એટલે તમારે આગળ માઇનસ બતાવે તો તમારે એટલા રૂપિયા ત્યાં જમા છે, અને જો તમારો બિલ બાકી છે તો આગળ માઇનસ બતાવશે નહીં. એના પછી મિત્રો તમારે અહીં એમાઉન્ટ જેટલું તમે બિલ ભરવા માગો છો, દાખલા તરીકે હું 1000 રૂપિયા જે છે એ બિલ ભરવા માગું છું, તો 1000 રૂપિયા અહીં તમારે નાખવાના છે. એના પછી તમારે મિત્રો અહીં ઈમેલ નાખવાનો છે. મિત્રો ઈમેલ ખાસ નાખજો, જે તમને તમારે પ્રિન્ટ કરવા માટે જે એની ચલણ છે એ સીધો એના ઉપર તમને મળી જાય. તો અહીં જઈ અને હું મારો ઈમેલ નાખું છું. તમારે તમારો ઈમેલ નાખવાનો છે, ખાસ નાખવાનો, ભૂલ ન કરતા, જેથી તમને એનો ઈમેલ મળી જાય, જે તમે બિલ ગમે ત્યારે તમારા મોબાઈલમાંથી પ્રિન્ટ કરી શકો છો. એ થઈ ગયા બાદ તમારે અહીં સબમિટ આપવાનું છે. તમે સબમિટ આપશો ને એટલે અહીંયા કોઈ નવો વિન્ડોઝ ઓપન થશે. જોઈએ તો આની અંદર આપણને બતાવે છે આપણો પેલો કસ્ટમર નંબર, અને પછી કસ્ટમરનું નામ બતાવે છે, પેમેન્ટનો આઈડી બતાવે છે, ટ્રાન્ઝેક્શન કેટલાનો પણ કરવા માગો છો એ, અને છેલ્લે ઈમેલ આઈડી. તો આ બધું ચેક કર્યા પછી તમારે અહીં જે પે નવ છે એના ઉપર ક્લિક કરવાની છે. ચલો એના ઉપર ક્લિક કરીએ છીએ. એના ઉપર ક્લિક કરશો તો અહીં ઓકે ને કેન્સલ છે, તો ઓકે દબાવવાનું છે. ઓકે દબાવશો એટલે આવી રીતે બિલ ટેક્સની જે વેબસાઇટ છે એના ઉપર આપણને લઈ જશે. મિત્રો જુઓ હવે કેવી રીતે તમે બિલ ભરી શકો છો. તમે ક્રેડિટ કાર્ડથી બિલ ભરી શકો છો, ડેબિટ કાર્ડથી ભરી શકો છો, ડેબિટ કાર્ડ હોય અને એટીએમનો પિન હોય એમાંથી પણ તમે ભરી શકો છો. એના પછી તમે ઇન્ટરનેટ બેન્કિંગથી પણ ભરી શકો છો, અહીં વોલેટ કેશ કાર્ડ છે એનાથી ભરી શકો છો, માસ્ટર પાસથી પણ ભરી શકો છો. છેલ્લે જે ભારત QR છે એનાથી ભરી શકો છો, તમારું UPI બનાવેલું છે એનાથી ભરી શકો છો, અને છેલ્લે ફોનપેથી પણ ભરી શકો છો. તમને સૌ પ્રથમ કહી દઈએ ક્રેડિટ કાર્ડ પર તમારો અહીં જે છે ક્રેડિટ કાર્ડ નાખવાનો, એનો નંબર નાખવાનો છે, અહીં એક્સપાયર ડેની તારીખ છે, મહિનો છે એ નાખવાનો છે, અહીં વર્ષ નાખવાનો છે, અને અહીં CVV કે CVS જે તમારા કાર્ડની પાછળના ભાગે નંબર છે એ ત્રણ આંકડા નાખવાના છે, અહીં તમારું નામ લખવાનું છે. એના પછી અહીં તમારે મેક પેમેન્ટ કરવાનો છે. મેક પેમેન્ટ કરશો એટલે તમને એક OTP મળશે, અને એ OTP મળે એ OTP દાખલ કર્યા પછી તમારા જે બિલ છે એ તમારા ખાતામાં કપાશે. તો આપણે એના પછી વાત કરીએ ડેબિટ કાર્ડ પણ એવું જ છે, ઇન્ટરનેટનું પણ તમારે ઓપન થવાનું છે. તો છેલ્લે વાત કરીએ ફોનપે. તો ફોનપે એ એક અત્યારે વિશ્વસનીય ભારતની એપ્લિકેશન છે, તો એની અંદર આપણે ક્લિક કરીશું. ક્લિક કર્યા પછી અહીં આપણને સીધું ફોનપે બતાવે છે, અને ફોનપેની નીચે જે મેક પેમેન્ટ છે આ મેક પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર તમે ક્લિક કરશો એટલે હવે અહીં આપણને એની માહિતી બતાવશે. તો માહિતી બતાવ્યા પછી સૌ પ્રથમ તમે જે ફોનપે તમારા નંબર વાપરો છો એ નંબરને તમારે અહીં દાખલ કરવાનો છે. દાખલ કર્યા પછી તમારે સેન્ડ OTP કરવાનો છે. સેન્ડ OTP કર્યા પછી તમારા જે OTP છે એ આવશે, એ OTPને તમારે અહીં નાખવાનો છે. તો OTP હું અહીં નાખી દઉં છું. ત્યાં પછી લોગિન કરો. લોગિન કરશો અહીં એટલે તમારું નામ આવી જશે, અને અહીં તમારે કેટલું બિલ ભરવાનું છે એ બિલનું ડેશ પણ તમને બતાવી દેશે. તો આની અંદર તમારે મિત્રો અહીં જે લખેલું છે પે 1000 રૂપિયા, તો પે 1000 ઉપર ક્લિક કરવાની છે. આટલું ક્લિક કર્યા પછી મિત્રો તમારે શું કરવાનું છે એ કહી દઉં. ખાસ તમારે તમને અહીંથી એક મેસેજ પણ મળશે. ફોનપે એપ્લિકેશન જે છે એને તમારે ઓપન કરવાની છે, અને અહીં તમને નોટિફિકેશન અથવા તો પેન્ડિંગ ટ્રાન્ઝેક્શન જે છે એની અંદર બતાવશે. તો ચલો જોઈએ આપણે કેવી રીતે બતાવે છે. એના પછી આપણે જઈએ ફોનપેની અંદર. મિત્રો વિન્ડો કદાચ બદલાઈ ગયો હશે, તો ફોનપે ખોલીશું એટલે મિત્રો અહીં આપણને જે એની રિક્વેસ્ટ જે છે
એ રિક્વેસ્ટ આપણને અહીંથી મળી ગઈ છે. આ રિક્વેસ્ટ ઉપર જઈને અમારે આપણે પે કરવાનું છે. પે કરવા માટે 1000 રૂપિયા આપણા ખાતામાંથી કપાશે અને અહીં પે ઉપર દબાવવાનું છે. પે ઉપર દબાવીને સીધો તમે પાસવર્ડ નાખી અને તમે સીધો જ તમારો જે બિલ છે એ ભરી શકો છો. હવે આગળ જોઈએ આપણે મિત્રો બીજી વાત. તો મિત્રો તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો કેશબેક તમે જીત્યા છો, તો અહીં અલગ અલગ હું કેશબેક જીત્યો છું એ જે તમે અહીંથી જોઈ શકો છો. જે આ મેં બિલ બીજા ભર્યા છે એનો છેલ્લો રિવાર્ડ મને આવી રીતે મળેલો છે. તો મિત્રો આવી રીતે આપણે કેશબેક મેળવી શકીએ છીએ. થેન્ક યુ.